નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરવાના છીએ TET ભરતી 2024. સાથે સાથે મિત્રો, છેલ્લી ભરતીનું કટઓફ કેટલું રહે છે, વિષયવાર કેટેગરી વાઇઝ, એ તમામ વિસ્તૃતમાં આપણે ચર્ચા કરવાના છે. વિડીયો અંત સુધી બનાવી રહેજો. વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, જે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો હશે જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની અનેક માહિતી મળતી હશે. જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, અન્ય તક સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સાથે સાથે એક પણ મહત્વ વાત કરું છું મિત્રો, જે TET 1 હોય, TET 1, 2 અને TAT, એ ધોરણ 1 થી 5, 6 થી 8 અને 9 અને 12 મિત્રો, એનું મેરિટ ગણતરી કેવી રીતે ગણવામાં આવે છે, મેરિટ કેટલું અટક છે, સંપૂર્ણ આપણે વિડીયો બનાવેલો છે મિત્રો, જેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો આવશે જોઈન થઈ જજો. તમને ચેનલ પર વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક અને કોઈ મેરિટ કેવી રીતે અટકશે, કામી ભરતી, કોઈ હરેક બાબત તમને ચેનલ પર વાત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો જયારે મિત્રો વધારે સમય મને બગાડતા વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, છેલ્લી ભરતી કટઓફ કેટેગરી વાઇઝ જોવાના છીએ. તો TET 1, 2 છેલ્લી કટઓફ કેટલું છે મિત્રો, છેલ્લું કટઓફ જોઈ શકો છો ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાન. તો મિત્રો, ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનમાં જનરલ હતું મિત્રો 66, SCBC મિત્રો 65, ST માં 54, SCBC 66.76 અને EWS માં 76, EWS માં 67.21 કટઓફ રહ્યું હતું. સાથે સાથે મિત્રો, જનરલ ધોરણ 6 થી 8માં ગુજરાતીમાં આપણે જોઈ લઈએ, જનરલ મિત્રો 69.78, SCમાં મિત્રો 69.15, ST માં મિત્રો 66.65, SCBC માં મિત્રો 69.92 અને EWS માં 69.43 જેટલું મિત્રો રહ્યું હતું. સાથે સાથે મિત્રો, હિન્દી વિષય વિશે આપણે વાત કરી લઈએ તો જનરલમાં મિત્રો 68.05 રહ્યું હતું જનરલમાં હિન્દી વિષય માટે. SCBCમાં મિત્રો તમે જોઈ શકો છો કે SCBCમાં કેટલું રહ્યું હતું, SCBC માટે 68.26 રહ્યું હતું એ SC માટે મિત્રો. સાથે સાથે તમે જોઈ પણ શકો છો મિત્રો, SCBC માટે 68 અને ST માટે મિત્રો 65.12, સાથે સાથે SCBC માટે 67.95 અને EWS માટે 67.83. તો મિત્રો, હવે બીજો વિષય આવશે, તમે જોઈ શકો છો અહીંયા જે હિન્દીની વાત કર્યા પછી અંગ્રેજી વિષય માટે, તો અંગ્રેજી વિષયમાં 71.47, સાથે સાથે SC માટે 67.64, ST માટે 67.64 રહ્યું હતું મિત્રો, SCBC માટે 71.48 અને EWS માટે 71.47 જેટલું મેરિટ મિત્રો ધોરણ 6 થી 8માં છેલ્લી હતી મિત્રો એક્ઝામ કટઓફ કેટલું રહ્યું છે, આટલું કટઓફ રહ્યું હતું. સાથે સાથે મિત્રો, ધોરણ 6 થી 8માં સંસ્કૃત વિષય માટે તમે જોઈ શકો છો અહીંયા 69.62 જનરલ કેટેગરી માટે, SC માટે 69.25, ST માટે 65.62, SCBC માટે 69.08 અને EWS માટે 69.52 જેટલું કટઓફ રહ્યું હતું. સાથે સાથે મિત્રો, ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાન માટે તો કેટલું કટઓફ રહ્યું તમે જોઈ શકો છો અહીંયા, જનરલ માટે મિત્રો 72.83, SC માટે 72.84, ST માટે 68.45, જ્યારે SCBC માટે 72.82 જેટલું મેરિટ એટલે કટઓફ રહ્યું હતું, અને EWS માટે 72.93 જેટલું મિત્રો સામાજિક વિજ્ઞાન માટે રહ્યું હતું. સાથે સાથે મિત્રો, ધોરણ 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહ માટે પણ તમે જોઈ શકો છો, જનરલ માટે 63.96, SCBC માટે 63.45 અને ST માટે 63.45 જેટલું રહ્યું હતું, જ્યારે SCBC માટે 64 મિત્રો અને EWS માટે 62.72 જેટલું મેરિટ ધોરણ 1 થી 5માં વિજ્ઞાન પ્રવાહ માટે રહ્યું હતું. તો મિત્રો, આ તે અપડેટ આવીને આપણે મેળા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.